ફરમાઈશું તો ઘણી બધી પડી છે, જેટલી લેવાય એટલી લઈ લેવું. પણ કારણ કે આજ ભગવાન સોમનાથના દર્શન કરીને ત્યાંની લહેર જ હતી. હવે જે આ ડાયરો છે સાણી લાગી ગઈ, જરૂરી જવું પડે એ ગયા છે. કહું વકલ પાડતો જતો, જેને મિસ કોલ આવ્યા એ ગયા. પણ હજી થોડુંક આપજો, બહુ સારું એક ગીત યાદ આવ્યું એટલે પેલા દાંત પછી કઢું. કેમેરા વાળા ડાયા છે, હા મુજબ ખબર પડે કે હું કામ. ચાંદો ગયો એજી ચોકમાં ઘાય, ચાંદો ગયો ચોકમાં ચાંદો ગયો ચોકમાં ઘાયલ એ ઘાયલ, ચાંદો ગયો ચોકમાં એ જી એવી હરણું રે હાથ મી રે હાલતા શેર માયર જમિયા, હરણું ગાત મીરે હલતા શેર માયર જાણ્યા, હરણું ગાત મીરે હલતા
ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં અને તારી હરણ્યું આથમી ગઈ હાલતા શેરમાં અરજણિયા. આ ગીતનું છે લોકગીત, પણ એનું આધ્યાત્મિક રૂપાંતર અને એનો જો કોઈ ભાવ પ્રગટ કર્યો હોય તો અમરદાસ બાપુ ખારા વાળા આમાંથી ભજનનો આને એમ કહેવાય સાર કાઢ્યો. ચાંદો ઉગ્યો એટલે ધોળા વાળ છે ઈ એમ. હરણ્યું આથમી ગયા. હવે તો જો કે આપણે તે હવે કલર આવી ગયા એટલે કઈ વાંધા નથી, પંદર પંદર દિવસે પોતા મેર્યા કરીએ. અને બ્યુટી પાર્લર થતા પછી માણસ શેતરાણા બહુ. અમેરિકામાં મેં જોયું ને 80-80 વર્ષની ડોહિયું બ્યુટી પાર્લર જાય. બોલો પાર્લર ની બહાર આવીને પાછા પાર્લર વાળાને કહે કડકચલી ન ગઈ, એ ઓલે ફેરે જા હે કડકસલા, એ તારા બાપ 80 વર્ષે કડકસલા જાતા હશે. હકીકત બહુ અમને સારું થયું ના, અમારો ભૂરો 45 વર્ષે પૈણ્યો. બોલો 45 વર્ષ તમને એમ થયું છે કે 45 ગયા કેમ? મૂળ થોડોક તોતડો, જે જગ્યાએ જોવા જાય હામા વાળા પૂછે કે કેમ છે અમારો બંગલો, તો ભૂરો કે તલત તે હો, તો ઓલી દીકરી જ દુખણા લીલે આવી છે, મારા ભાઈ આવી છે, મારા બાપ. 63 કન્યાઓ જોઈ મોનિટરમાં લેવા ધારો, મોનિટરમાં ડાયરેક્ટ એપ્લિફાઈમાંથી વધારો ને દલિત તે 63 કન્યાઓ જોઈ ભૂરાય 30માં ફેલ. પછી એક દી મારી પાસે મને કે માયાભાઈ મીતાના લદન જોવા જાવ ને, એ તો દલે ગયું પણ તમારા દાયલા મેં લદન દી સાંભળી ને તમારા તલીએ તલી જીવ તપાય. મગ તેમાં તારો હું જીવ કપાય? મને કે બાકી તે. અને હકીકત છે, આ લગ્ન ગીત હારા કોને લાગે? જેના લગ્ન થઈ ગયા એને હારા લાગે, બાકી જેના લખણે રહી ગયા હોય ને 45 વર્ષ છે એને લગ્ન ગીત તો ગણ ઘોડે લાગે. કોક ના ઢોલ વાગતો તો ન્યા પરણો લઈને ભગામાં આખા વગાડે હું ધબુક ધબુક ચોટ્યા. હવે જો એલી નીકળ્યા તો એક બે ઓછા થઈ જાય. એમ અમારા ભૂરો કોઈના લગ્ન ન જોઈએ કે ફેર ન કહેવાય. 45 વર્ષ થઈ ગયા મને કે મારા ભાઈ હવે જો કોક પલીવાલ ધ્યાન દે ને તો દાડે વલી ગયો છેલ્લી તલાય છે. એટલે અમે એનો જૂનો ફોટો ગોત્યો રૂપાળો ને છાપામાં જાહેરાત આપી કે મુહૂર્ત કયો. એટલે હામા વાળાએ બીજા જવાબ કીધો કે આજે જાહેરાત આવેલી એ મુહૂર્ત ત્યાંની લાયકાત હું ઉંમર લાયક છે. હમણાં એક ભાઈ મને પૂછતા હતા મને કે માય ભાઈ લગ્ન એટલે શું? મેં કીધું પતંગ. અમુક પતંગ ને તમે જેમ દોરી ખેંચો ને ઉપીર ન જાય, નૈયા નૈયા કાવા માર્યા કરે. હવે ઈ પતંગ ને ધરાર તમારે સગાવે શું કરવું પડે? વાહ પૂછડું બાંધી ગયું બસ ઈ લગન. અમુક મળે કાવા મારવા પછી નથી વડીલો કેતા કારણ પણ આવી જાય ને તાવડી તેરવાના માગ છે પછી મારો દીકરો ક્યાં જાય પછી પૂછડું બાંધે પછી એવી પતંગ થીર થાય. પણ તોય ભાઈ અમુક પતંગ છે ને ઉપર ગયા પછી ઢેબ્યા વગર રહે નહીં, ક્યારેક ક્યારેક આમ ઢેબ્યા કરે પછી એને શું કરવું પડે? કાંઈ બાંધવું પડે લટકણી. ઈ છોકરા એક છોકરો આ બધું બાપા એક છોકરો આ બધું બાપા ની એવી પતંગ હલવાય. પણ દોર શું છે? જે દોરી છે ઈ શું છે? ઈ વ્યવહાર. જેનો દોર પાકો હોય, જેના દોર ઉપર, જેના વ્યવહાર ઉપર કૃષ્ણનો કાચ પવાઈ ગયો એની કૃપારૂપે, એ પતંગને કોઈના બાપની તાકાત નથી કોઈ કાપી શકે. દોરી એ વ્યવહાર છે. અમુક તો કાયશ્યુ દડિયું લઈને સ્વાઈઠ્યા. ઓણ આપણે લગ્નમાં ગયા તો પોર કોરટમાં હામો મળે, આપણે કે કેમ થાય છૂટા ચેડાનો કેચ ચાલે છે. આપણે કે પણ મારા ભાભી તો હારા, તાર ભાભી હારા તો પણ હા હું મારી દીકરી કાળા દાળના પેટની ભટકાળે. બે
આમ તો જાનમાં ગયા હોય પણ ઈ માફો તો કે પછી તેડવા જાય કે એનો થોડો હોય, જયારે માંડવા ન હોય ને ખુલ્લું ખોરડું પીડ્યું હોય. આ જ તમારું મકાન છે? આ જ છે તારું બાપ? તેથી તો રંગ કર્યા હમણાં ભૂણા વહા ઘી ગયા. તું આવ્યો પછી ભૂણા આવતા ચાય. હમણાં એક ભાઈ એક જણે ત્રણ ઠપાટ મૂકી. મેં કીધું આ શું કામ માર્યો? આને મારે શું કામ? મને કે એક મહિના પહેલા મને ભૂંડ કીધો. હું મહિના પહેલા ભૂંડ કીધો ને અત્યારે શું કામ માર્યો? મને ભૂંડ આ જોયું. પછી ખબર પડી કે મને આ કીધો એમ. દોર છે માણસનો વ્યવહાર. પછી પાકો દોર થઈ જાય ને પછી ફાવે એટલું રીલ મૂકી ન દેવાય, પછી હકેલવામાં બહુ વાંધા પડે. અને બીજી વાત કે બહુ દોર આપી ગયો ને પતંગ ઊંચી બહુ વહી જાય, અને બહુ ઊંચી વહી જાય ને એ પતંગ નાની બહુ દેખાય. જગતમાં એટલું બધું ઊંચું ન વયું જવું, જગત આપણને નાના સમજવા મળે ભલામણ. એમ અમારા પૂરા ને પછી એમાં એ જાહેરાત અમારી ફળી. ટૂંકમાં 45મું વર્ષ અને 31મી જગ્યાએ લઈ ફોન આવ્યો કે જોઈ જાઓ આખું ઘર રાજ્યના રેડ ભૂટાન ભૂરાને બ્યુટી પાર્લર લઈ ગયા. એકડે એકથી રિપેર કર્યું. 25 વર્ષમાંથી ઓલા 45 વર્ષમાંથી 25 વર્ષનો બનાવ્યો બાબલો. પછી આખું ઘર ફરતું બેસી ગયું. પૂરા છેલ્લી ટ્રાય છે બેટા. આ વખતે ફેલ છો તો આખું ઘર તને જૂનાગઢ મૂકી જવાનું છે બેટા. આવશું શિવરાત્રિના મેળામાં ઘરની વાંજીના વાડીના ગાંજા લઈને પૂરો કે એમાં હું તલું. એના કાકા કે મૂંગો મરી જાય, બીજું હું તલું. હું તલું નો દીકરો હતા. આપણા કુળમાં તારી સિવાય કોઈ નથી એવો કે બાકી રહી ગયો હોય. બોલો કે માલા લદન માલા તબન તલવાનો, માલે મૂંગું લેવાનું. કા મૂંગું રહેવાનું તારે? આ તું બોલશો એમાં નથી થતું. બોલો કે હું બોલું તો એમાં નથી થતું. માલા માલો તબન તલવાનો, માલે નહીં બોલવાનું તો તને બોલો. અમે બોલશું. હા આ હાલું લ્યો, તમારે બોલવાનું વેહવાલ માલું થાય. મને બોલવાનું ના હુતમ પાલો તો એ કે તું મૂંગો છો તોતડો. તોતડો કીધું મગજ ગયો. કારણ કે હોય એવું ન કહેવાય. હાડ ભૂર્યો છે પછી ખીજાણો. હું તોતલો છું એટલે મારો સંબંધ નથી થતો કે હા હું તોતલો નહીં તમારો સોતલો છું એટલે નથી થતો. બાકી તોતલો તોતલો હોત ધીલુભાઈ અંબાલીનો સોતલો ગમે ત્યાં દાલે વલકી ગયો હોત. આ તો મને કે તોતલો છો તોતલો છો બોલતો નહીં તો મારી જીભને હું તાપી નાતો દાંતો તાતો તો. મને ખબર છે માલું તમે બધા આખું ગલતી મારા લગ્ન નીકળો મારા ગ્રીન મેરેજ કલચો. મને કે ગ્રીન મેરેજ હું? એ કે લીલ લીલ. એવો તપી ગયો પૂરો. એને કાકા કે બેટા હશે બોલજે બેટા પણ અંગ્રેજી બોલજે. એટલે અંગ્રેજીમાં તોતડા પણ ઓછું આવે. બોલો કે મને આવલે તે કે શીખવાડી દઈ. તલક તે એમ નહીં ગુડ બલાબેલ બલાબેલ નહીં ઓકે. હા પડી યસ ના પડી નો બસ એટલું બેઠે ઠીક ચાલો ગયા. હમાવળા બેસાડ્યા વ્યવસ્થિત. ગરધણી વિવેક કર્યો કે રસ્તે કઈ તકલીફ નથી પડી? નો કેમ છે મારો બંગલો? ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી? યસ. ના તો હમાવળા ગોથું ખાઈ જાય. વાહ વાહ હે વાહ દોસ્ત વાહ વાહ હોળી. પૂછી એનો જવાબ મોઢામાં જીભ નહીં અંગ્રેજી સિવાય ઘા નહીં. વાહ રૂડો રૂપાળો. એમાં પાછો માયા આયરનો ભાઈબંધ વાત પૂરી થઈ ગઈ. લક્ષ્મી આવે પછી મોઢું ધોવા ન જવાય. બોલાવો આપણી ભૂરીને. હા ભૂરી ઉતર્યા ભાઈ એક હાથમાં રકાબિયું નો ખડકલો જાણે ખડક હોય ખપર હોય અને એક હાથમાં કેટલી જાણે ખડક લઈને ખપર જોગણી ખરાબ ભરવા નીકળી હોય. પહેલી જ રકાબી ભૂરાને પકડાવી ભૂરે લીધી એમ સીધી ચા આપી. કાં તો કેટલી માલી થોડીક ચા ઢોળી નાખવી જોઈએ રસોડામાં અથવા બીજા વાટકામ લઈ લેવી જોઈએ જેથી કરીને કેટલીનો જે કારણ કે એ તો કોઈ સાફ કરતું જ નથી.
અમુકને ઘરે ચા પીવા જાય ને કેટલીનું મોઢું જોઈ ને તો આપણે સા મરી જાય. ગોબરા છોકરા નાક ભરે એમ કેટલું મોઢું ફેર્યું હોય. સીધી રકાબ ભૂરા ના આપ્યું ભેગી કીડી આવી પૂરો કીડી જોઈ ગયો. કીડી કાઢવા આમ આંગળી અંદર નાખે ચા ગરમ કીડી તળી આવી જાય. આમ આમ કરે નથી ફાર્મ હાઉસમાં એના કાકા ને જૂનું હાય ભર્યું કે આ ક્યાંય શીખી ગયો. કાકે કોને મારે હું આમ આમ કરે પીરા ને તો ભૂરો કીડી દેખડે. તેને કાકો કે નથી પીવી હજી સોબે, કારણ કે એનું અંગ્રેજી તો નહોતું શીખવાડ્યું. ત્રીજી વાર હું કર્યું ને કાકે કોણી મારી મોઢામાંલી બહેને હું ફેટ્યો તે હન કાકો એટલું બોલ્યો તા તો આને દોઢ કલાક થા ડમડમો ફડેલો હન ભૂરો પીયો એ તાલીમાં તીલી તે તીલી. પેલા બોલવાની ના પાલે પાછા તોનિયું માલે મોઢામાંલી ભય મોઢામાંલી ભય લે ભયો તીલી તે તીલી વાલી તા પીવાય તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે તા કન્યા ની માં બહાર આવી લે ધોતું તું એવું ધલી ગયું છે. અખિલ બ્રહ્માંડ નો માલિક એટલો બધો દયાળુ છે કૃપાળુ છે એ ક્યાંય ક્યાંયથી તમારા જીવનને આનંદ ભરી દે છે. પેલા કીધું ને મેં કે જેટલું તેને તેટલું જ તેને તલભાર વધુ દેનાર નથી અને શેઠ આડતિયો મહા ઉદાર એને ચોપડે ક્યાંય ઉધાર નથી. એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં અને આજ તારી હરીનું હાથમી ગઈ હાલતા શહેરમાં અરજણિયા. અને ખરેખર વસ્તુ કોઈ હારે આવવાની નથી, આ વસ્તુ હારે આવીશ આ લહેર કરીશ નહીં. બાકી માણસને આયુ 100 વર્ષ નહીં છે એમાં હકીકતમાં આપણે જીવીએ કેટલું એ કોઈ સરવાળો કર્યો. આ 50 વર્ષ તો ઊંઘમાં ગયા હોવરની આયુષ્યમાં 15 વર્ષ બાળપણના ગયા 65 ગયા હવે ગયા 35 નિત્યક્રમના નાવા ધોવાના એ તમે સમય કાઢ નાખો. રોજના 3 કલાક રીતે ગણો તોય 15 દે એમાં આવી ગયા 15 વર્ષ વાહે વજ્યા 25 આ પેટ ભરવા હાટું ત્યાં ગાડાવાળા ફાફા નહીં મારતા 20 વર્ષ છેલ્લે વાહે વધે 5 તો એ કોકના બાપની પંચાયતમાં 5 વર્ષ કાઢ નાખતા હશે. વાહે વધ્યું શું સાહેબ આપણે પોતે અંદર બેઠેલો આત્માને કેટલો આનંદ આવ્યો અને એમાં કેટલું જીવા એ જ મોટા મોટી આયુષ. અગર બાપુ એક ભાઈના ઘરે આવ્યા અને કેવા મળ્યા કે બાપુ જોવા મારો બંગલો નાયલી એક હેઠે હો વીઘા હમણાં ગઈ આ કંપની અમારી આ ફેક્ટરી અમારી. બાપુ કે એક વસ્તુ તારી નથી તા કેમ તા કે જેની અંદર તું દાખલ થઈ જા અને એમાંથી બારો ન નીકળે તો એ વસ્તુ તારી. આ બંગલામાં તું અંદર દાખલ થઈ જા અને એમાંથી બારો ન નીકળે તો એ બંગલો તારો. કે બાપુ એમ તો ધીમા દેખવાર બાર તો તારું નહીં ભજનમાં દાખલ થઈ ગયો એમાંથી બારો ન નીકળે એ ભજન તારું. ત્યારે બોલે કીધું તો બાપુ અમારું છે હું એ ક્યાંય લગાશી માથે અગાશી માથે લઈ ગયા ને ગામની બહાર એના ગામનું શમશાન હતું ને ઝૂંપડી દેખાડી કે ઓલી જે ઝૂંપડી દેખાય ને એમાં દીકરા ગળી ગયો ને પછી કોઈ દી બારો નથી આવવાનો. એટલે અમારો કવિ લખે કે જાપે તારી એ જ ઝૂંપડી ખાયો જાપે તારી ઝૂંપડી જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી. બીજો પ્રશ્ન છે આપણો કે મહાત્મા તમે એમ કહો છો કે આ જાપે ઝૂંપડી મારી છે તો મારો કાકો મારો બાપો મારો ભાઈ મારો મિત્ર મારી દીકરી મારો દીકરો આ બધું શું છે? ત્યારે સંતે જવાબ બહુ આપ્યો એ આ બધો અવતારે જાતાનો એડો લાગ્યો અરજણિયા અવતારે જાતાનો એડો લાગ્યો અરજણિયા ચાંદ
ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં લા લેરીડા લેરીડા હો લેરીડા લેરીડા હરડું હાથ મીરે હાલતા શરમાયર જાણિયા હરણું રે યાદ મીરે હાલતા શરમાયર જાણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હા લેરીડા લેરીડા હો લેરીડા લેરીડા હરણું રાત મીરે હાલતા શરમાયર જાણિયા હરણું રે યાદ મીરે કેવાનો મારો અર્થ એ છે કે આ બધા સંબંધ છે આવતા જતા ના કોઈ ઘરને આપણે પ્રસંગમાં જઈ અને એના હગા ભાઈને ન જોઈ ત્યારે આપણે કહે તમારો ભાઈ કેમ નથી ત્યારે હું કે અમારે આવરો જાવરો મટી ગયો આ બધો આવતા જાતાનો મેળો લાગ્યો અર્જણિયા પણ જેટલી સારી વસ્તુની નજીક જીવીએ ને એટલી મજા આવે ખબર ન પડતી ને તો સારી વસ્તુમાં જવું અમુકના ભજનમાં હેલ ન હોતી તો સાંભળવું રામકથામાં કઈ હેલ ન હોતી તો સાંભળવું મંદિરમાં આપણને કઈ હેલ ન હોતી તો એ દર્શને સોમનાથ જઈએ ભોળાનાથ નું ન માનવી ન ખોટું ખોટું જાવ તો ફાયદો થાય કોલસાની ખાંડમાં હાસુ હાસુ જાવ તો કાળા થાય અને હોની દુકાન એમ તેમ તો બેઠો ને તો આબરૂ વધે કાકા હોનું લેવા નીકળ્યા લાગે ભાઈ નગર બોલે ને ભરતભાઈ ની બીડી પીવા ગયા હોય આપણે સારી જગ્યાએ ખોટું ખોટું જવાથી ઇજ્જત વધે આ પૂંજી મોરારી બાપુએ હમણાં કથામાં કીધું સારી જગ્યાએ જવાથી આબરૂ વધે દાખલા તરીકે તમે મુંબઈ ગયા હો મુંબઈમાં તમારો કોઈ સારો મિત્ર હોય અને બિયર બાર નો શોખીન હોય અને તમને એમ કે હાલો બાર માં તો આપણે કે અમે અડીએ નહીં ગાંડા પણ કે તમને હું ક્યાં પીવાનું કહું પણ તમે બહાર જોવા તો આવો તમને એમાં અનુભવ થાય પણ આપણે એમ કે પણ અમે અલા ભાઈ ગ્લાસ નો બોટલ નો અડીએ અરે કે પણ ખોટું ખોટું આવો અને પરાણે આગ્રહ કરીને આપણે ખોટું ખોટું લઈ જાય ખોટું ખોટું તમે જાઓ અંદર પીવો નહીં અડો નહીં ગ્લાસ ને એમણામ તમે બારા જેવા નીકળવા જાઓ ગેટમાં બરોબર આવીને બારા નીકળો ને તમારો વેવાઈ ગયેલી ગાડી લઈને નીકળે અને જોઈ જાય શું થાય તો ખરાબ જગ્યાએ ખોટું ખોટું જવાથી જો આબરૂના કાકરા થતા હોય તો સારી જગ્યાએ ખોટું ખોટું જવાથી જો ઇજ્જત ન વધે તો તે કૃષ્ણ પરમાત્મા ન કહેવાય ભલામાં કાળિયો ઠાકર કાળિયો ઠાકર છે મોજ કરાવે છે આનંદ કરાવે સારી જગ્યાએ જવું નહીં આપણે અત્યારે સંતો આશ્રમે એટલા બધા છે ને રોડ ઉપર મને ગમે હકીકત તો ટીકા નથી કરતું મને ગમે એક બાપુએ બોર્ડ માર્યું દારૂ છોડવા માટે મળો એક જણો સફારી લઈને નીકળ્યો કેવા કલર ને તે નહીં કહું બોર્ડ વાંચી જાય દારૂ છોડવા માટે મળો ધડ દિન ગાડી આશ્રમમાં લઈ લીધું બાપુ બેઠેલો ક્યાં બાત બેટા આવો બધારો અરે આ બાપુ આવ્યા ક્યાં બાત બાપુ દારૂ છોડા ને કાય બેઠ જાય ઇધર છૂટ જાયગા ચુટકી મેં ઓ ગડબડદાસ ઇધર આ અમારો ગુરુજી કા ગુરુ જો હિમાલય કે ગોદ મેં રહેતે થે વહાં સે જડી બૂટિયા ઢૂંઢ ઢૂંઢ કે ઉસકો લડ લડ કે જો દવાઈ બનવાઈ હૈ ઉસકી પડિયા લે ક્યા તો બોલો ત્રીહ પડિયું લાવ્યો ઉડી 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 જતી આપી કે લ્યો એટલે બાપુ કે તો દેખો બેટા એક સુબે મેં એક દોપહેર કો એક શામ કો એક દિન મેં તીન પડી ખાયેગા આપો આપ દારૂ છૂટ જાયગા બોલે પડ્યું નો ઘા કર્યો કે બાપુ એમ ન છોડાવો તક તો તક કોડીનર માં 20 પેટી પકડાણો બાપુ બોર્ડ લઈને રોડે ચડી ગયા બોલો બોલો વ્યસન મુકાવા કરે ને આને એમ કે આને ડાયરેક્ટ અમિત શાહ ની અરે ડાયરેક્ટ છેડાઈશ મોટા ધંધા એના જ હાલે છે સંત આપણને કહે છે કાંઈ અને આપણે સમજી છીએ કાંઈ એક જણો મોરારી બાપુની કથામાં જાય તો સાંજે આવીને લાંબો થઈ જાય તો એક દી બેન મને મળ્યા મને કે ભાઈ તમારો ભાઈ રોજ કથામાં આવે ને ઘરે આવીને જમતાય નથી ને સીધા લાંબા થઈને હુઈ જ જાય મેં કીધું કથા સાંભળવા જાય મને કે હા હું પણ એને સાંભળાય છે બેરા થોડાક બેરા મને કે ના ના તો માઇક પાસે બે એટલે સાંભળી લે મેં કીધું જોવું જોઈએ હુઈ હુકામ જાય પણ આમ આખા બે શેલે ભૂંગળાની પાસે
અને બાપુ બરોબર ધૂન જમાવે એટલે વચ્ચે હરી બોલ, આનું નામ હરી હતું. હરી બોલ એમ કે ને તો ઓલો એમ કે હરી ધોઈ મંડ ફેરતો આટો બોલ આખા દીમાં શાર રાઉન્ડ મારે તો ઓલો લાંબો થઈ જાય. જે આપણે કે આપણે સમજી જાય તો લેર આવે. એમાં આપણી માવડીયું જે ભજન કરે ભાઈ એમાં ઓણ અધિક માસ કડતાલુ ના જે ભાવ વધવાના છે હવે માવડીયું કડતાલ વગાડ કે ત્યાં. અને જોઈએ ફળિયામાં ડોસ્યું બેઠી હોય, મેળી માથે ભાભલા બેઠા અને ડોસ્યું જે કીર્તન ઉપાડે, તારી માથે ન ગારા વાગે મોત ન રે. એક જગ્યાએ મંડળ બરોબર ભાઈ સામેલો એવી કડતાલો ની હળીઓ વાગે. બિચારા બજાર સડે કરી રે, છોકરા વાડી ગયા ઘીરે કોઈ નથી, ડાયરેક્ટ આકડિયા નાખેલા છે, આ રોયા ઓછી આવ્યા તો કોઈ મળતું નતું, તેમાં બે જણા ઈન મારી નાલી આવતા હતા. એને માડીએ કીધું ભાઈ મારે ઘીરે હાલો ને, કેમ તક છોકરા કોઈ ઘીરે નથી ને, બોર્ડ વાળા આવ્યા લાઈટ વાળા શેકિંગ વાળા, મારા આકડિયા નાખેલા છે, જેને કીધું ઈ જ બોર્ડ વાળા હતા. ધરા ડોશી હલવા ડાક્ટર ડોક્ટર મને બહુ ગમે. ડોક્ટર બહુ સારા, ઢોર ડોક્ટર હારા. એક ભાઈ ડોક્ટર પાસે જઈને કે કેસ કઢાવીને બેઠા, એમાં ડોક્ટરે પૂછ્યું કે શું થાય છે, તો ઓલો કે ડોક્ટર તમે છો કે હું છો, એ કે કેમ તમને ખબર પડી જાવી જાય કે આમાં હું તકલીફ છે, બોલો કે ઢોર ડોક્ટર પાસે આવ્યો હતા એને ખબર પડી જાય, પૂછ્યા વગે હું માણાનો ડોક્ટર છું, માણાને કેવું પડે મને આ તકલીફ છે. એક જણો ઓપરેશન થિયેટરમાં લઈ ઓલા કપડાં હોતો ભાગ્યો, ઓપરેશન થયું કપડું ઓઢાડે નહીં કપડાં હોતો ભાગ્યો, રોડે ચડ્યો કે કેમ ભાગ્યો, કે આજ મારું ઓપરેશન હતું, પણ કે ભાગ્યો શું કામ, ઓપરેશન હેનું હતું કે ખાલી એપેન્ડિક્સનું, પણ તું ભાગ્યો શું કામ, એમાં તો કાંઈ એપેન્ડિક્સના ઓપરેશનમાં કાંઈ એવો વીમો ન હોય, કાંઈ એમાં બીમાર ન હોય, એમાં તારે ભગાય થાય કે એ તો ઓલી નર્સે કહેતી હતી કે એપેન્ડિક્સનું ઓપરેશન તો હાવ સરળ હોય ને આમાં કાંઈ બીવા જેવું ન હોય, તક તો પછી તક એ મને નહોતી કહેતી, ડોક્ટરને કહેતી હતી. ઈ ઓલો સાંભળી ગયો કે આ તો હાવ હિકાવ આવેલો છે, અમુથી નર્સ ડોક્ટર ને હિંમત દેતી હતી, સાહેબ તંત્ર કાપી નાખો એમાં કઈ બીવો હોય નહીં, ઈ ઓલો સાંભળી અમુક ડોક્ટર બહુ સરસ હોય. એક હું તમને કહું કે હું ઘણી વાર કહેતો હું ને કે જીવનમાં 10% જ ભણતર ની જરૂર પડે, આ જેટલા યુવાનો ભણો છો કોલેજ કરતા જે કઈ હોય એકલું ભણતર જીવનમાં કાયમ નહીં આવે, કોઠાહોદની જરૂર પડશે. એનો તમને દાખલો આપું, બે સરખી ડિગ્રીના ડોક્ટર હોય, એમડી હોય કે એમએસ હોય જે કાંઈ હોય, સરખી ડિગ્રીના ડોક્ટર હોય, એકનું હોસ્પિટલ ધમધોકર હાલતી છે ને, એક એની એની રઘુ પકડ દે છે કોઈ આવતું નથી, એના કમ્પાઉન્ડર છે કોઈ બહાર કે નગર તાળો મારે હોય જાય, પોતાની જે આવડત છે પોતાની કોઠા હોય. આ જેટલા કોઠાહુસ થી જે આગળ આવ્યા છે ભણતર વાળા એટલે બધા, એકલું ભણતર આગળ નો આવે, કોઠાહુસ ભૂકા કરી નાખે. ગામડાનો એક ભાઈ ગયો ડોક્ટર પાસે, ડેન્ટિસ્ટ પાસે દાંત કઢાવ, એક આ ડેન્ટિસ્ટ ઓકે, એટલે ડોક્ટર ને કીધું એક આ દાંત કાઢવી, ડોક્ટર તપાસ કરીને કીધું કે 150 રૂપિયા થાય, કે ભલા મને 100 રૂપિયામાં આખો દી મેં હાઠ્યું ખેંચી, તમારે એક દાંત ખેંચી એમાં 150 મોઢું મારું દાઠ મારી તમારો શીપ્યો ને હાથ જ છે એમાં 150 ભલા મને નીચ્યું રાખો નીચ્યું. ડોક્ટર કે ભાઈ અમે નીતિ થી ત્યાં ભણીને થયા, ભલા મને ખર્ચા કર્યા, અમે ભણ્યા ડિગ્રીઓ લીધું, એમણે અમને તમે બેસી ગયા શીપ્યા લઈ, હાઠીઓ ન કાઢવી દાંત કાઢવો, અને એમાં ખાલી દાંત કાઢવાના નથી, આની અંદર તને ખબર ન હોય ગાંડા ભાઈ આમાં પોતું મૂકવું પડે, બેરું કરવું પડે, ઇન્જેક્શન મારવું પડે, બોલો કે કાંઈ નહીં કરવાનું, એમણે કાઢ્યો એ કે રાઈટ નાખી દે, તક મારે નાખવી ને રાઈટ. બરાબર પડે છો પૈસા હોપટ અમને
બે વાર તો લાગ્યું યાર, લોહી કાઢી નાખ્યા. મારું મોટું છે, અરે કે રાઈડ નાખી જાય કે તમને લખી દઉં, કાંઈ થાય જવાબદારી બંધન, બાકી દાંત કાઢો. ડોક્ટર કહેતો પસારું કે બસ એટલે ઘણા કાઢો, પસાર નોટ મૂકીને કાઢો, ફાડીને કાઢ્યો, ઉકારો ન કર્યો, જોયું ડોક્ટર, ઓકે. ડોક્ટર ગોથું ખાઈ જાય કે આવો દર્દી પહેલી વાર આવ્યો, મારા એટલા વર્ષની પ્રેક્ટિસમાં ઉકારો ન કર્યો, વાહ આવા પસાઈ ન જોતા નીકળે, વાહ ડોક્ટર વાહ. હવે ડોક્ટર નહીં દર્દી મગજમાં ઘડી ગયો, હવારના મોર્નિંગ વોકમાં એ નીકળ્યા, સાથે ડોક્ટરો થઈ ગયા, બે ત્રણ રોજ જતા હોય, બીજો ડેન્ટિસ્ટ હામે વાતો કરો, મને આજ મારે એક દર્દી આવ્યો કાલે, હું મરદનું કટકું ભાઈ, મેં પોતું ન મુકાયું, એને ઇન્જેક્શન ન મરાવ્યું, બેરું ન કરાવ્યું, અને એમણા મને કીધું કાઢી લો, મેં પાંચ દિન કાઢી લીધું, ઉકારો ન કર્યો, અને મને મોજ સડી મફત જવા દીધું. ઓલા ડોક્ટર કીધું કે કાલે 11 વાગે કા લાંબો હરખો હતો તકા, એક આંખમાં ફૂલું હતું તકા, દાઢી મોટી તકા, એક્ઝેક્ટ 11 વાગે તકા. ઓલો કે બેરું મારી પાસે કરાવી ગયો હતો, મેં એમ કીધું હતું કે આ પોતું મૂક્યું, ઇન્જેક્શન મૂક્યું છે, પાંચ મિનિટ બેસો ને તો બધું બેરું થઈ જાય, પછી કાઢ લઈ. ભણના દીકરા બેરું બીજે કરાવે ને ક્યાં આવે બીજે, આ જેમ તેમ બુદ્ધિ કહેવાય, આને ભણતર જરૂર છે, ભણેલાની ડોકમાં ગાળિયા નાખ્યા હોય, જે ડેન્ટિસ્ટ થયા હોય એના વર્ષ તો પાણીમાં ગયા ને, બોલો અભણ ગાળિયો નાખીને ભી આવી, બોલો કોઠા હોશ એ જીવનમાં જરૂરી છે. ડોક્ટરો તો એક ભાઈની પત્ની હોસ્પિટલ લઈ ગયા, એક વાર બેન એના પતિને લઈ ગયા, પેલા એનું કહું બરોબર ને બરોબર, બેન બહુ ડાયા એટલે એને પતિને લઈને ગયા, ડોક્ટરને કીધું કે આ તમારા ભાઈ રાતના જખે બહુ, કે કાંઈ વાંધો નહીં બેન આગળ દવા આપું ને એટલે બેન થઈ જાય, બેન નથી કરવા, કોકનું નામ લઈ સમજાતું નથી, હરખું બોલે એવું કરો કે એટલે બેન ને એના પતિ ટૂંકમાં હોસ્પિટલ લઈ ગયા, ડોક્ટરે ચેક કરીને બધું એટલે ડોક્ટરે કીધું કે બાટલો ચડાવવો પડશે, કે કાંઈ વાંધો નહીં તારે સાહેબ, એટલે ડોક્ટર સાહેબ બાટલો ચડાવવા હાટો એમ બેલ્ટ બાંધીને સોય લગાડવા, કડક મુઠી વાળો બેન, કડક મુઠી વાળો હજી કડક, પણ કોઈ રીતે હોય લાગે નહીં, બેને લોટ કાપાય, જાણે જાપાની સુમો જોઈ લ્યો, સ્કૂલ પહેલે આવ્યા જતા હતા ત્યારે એની બાજુમાં બે છોકરા આવ્યા જતા હતા, તો કોઈક છોકરાને પૂછ્યું કે તમારી મમ્મી છે, એ કે તારા આવશે, તો કેમ એની બાજુ બાજુમાં હાલો, તો કે અમે તો સાયા સાયા આવ્યા જઈએ, એક છોકરો સ્કૂલે ભણવા ગયો એટલે આપણે ગામડાના છોકરા તો કાંઈ એવું કાંઈ, હવે તો ઠીક છે યુનિફોર્મ ને એવું બધું થયું, પહેલાં તો એવું કાંઈ હતું નહીં, આપણે કે નાઈ શનિવારે ના જતો, છોકરો હમણાં ગોબરે ગોબરો સ્કૂલે ગયો ને ગંધાતો હોય છે, શિક્ષિકા બેન ખીજાણા જા ઘરે જામ નાય તો કમ્પ્લેટ થી ના આવ્યો ગંધાશો, તો છોકરો રોતો રોતો ઘરે ગયો ને મમ્મીને કીધું મારે માસ્તાણીએ મને કાઢી મૂક્યો, કે કેમ, એ કે એમ કે તું ગંધાશો, શું વાત કરે, હા તા તો બેન બાવડું પકડી સ્કૂલે આવી, કોણ હતી કે હા તમારા ક્લાસમાં ભણે છે, હા મારા છોકરાને તમે એમ કીધું ગંધાય છે એમ, તો હા અહીંયા અમે ભણાવવા મોકલીએ, હું ગાળવાને મોકલીએ, અમે બેન રાજીના મોદી મહેસાણા આવી આવી ગયા, બોલો કોઈ રીતે ઓલી સોય લાગે, બહુ લોટકા, અમુક અમુક ભગવાનની દયાથી, આપણે જોકે આપણા ગુજરાતમાં એટલું બધું કોઈ જાડું નથી, બહુ જાડા થાય આડા ફાટા, પછી માથું તો ન વધે શરીર વધે, એ જેમ શરીર વધે માથું ઝીણું થતું જાય,
ઊંધી ગોળી માથે નાનું ગુંજારું મૂક્યું એવું લાગે આપણને. આપણે હાઈવે ઉપર જઈએ એટલે ખબર ને વજન કાંટા હોય સારી હોટલ હોય અથવા રેલવે સ્ટેશનમાં. પેલા તો કાંટા ઉપર ઉભા રહેતા રૂપિયો નાખતા એટલે ફરુદ્દીન ચીઠી બારી આવે. હમણાં એ કાંટા ભગવાન બંધ થઈ ગયા. હું કામ એ કાંટા બગડેલા હોય ને આપણે જઈએ રૂપિયો નાખીએ પછી ચીઠી હલવાય જાય નીકળે નહીં એટલે ઘડીક રાહ જોઈએ ને આપણે વૈયા જઈએ પછી કોઈક બીજો આવે કાંટો રેડી થઈ ગયો રૂપિયો નાખે આપણી ચીઠી એનામ જાય. આ તેદું નહીં કાંટા કાઢી નાખ્યા હા હવે નવા કાંટા આવે કાંટા ઉપર ઉભા રહ્યો રૂપિયો નાખો એટલે નંબર દેખાડે. હમણાં એ કાંટા વૈયા ગયા કાંટા ઉપર ઉભા રહ્યો રૂપિયો નાખો એટલે કાંટો બોલે 60 કિલો 100 ગ્રામ નીચે ઉતરો. બીજો આવે 40 કિલો 200 ગ્રામ નીચે ઉતરો. ત્રીજો આવે એમાં એક બેન આવ્યા કાંટા ઉપર ઉભા રહ્યા રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો એ કરે એટલે બધા ન સડો કાંટાની કેપેસિટી પૂરી થઈ ગઈ. માફક માફક બાપા. એટલે બેન એટલા બધા લોટકા કોઈ રીતે સાહેબ સોય લાગે નહીં એવું દર્દી તમારે આવ્યું નહીં હોય નો આવે તો રાજીનામું આવી દે બીજો ધંધો કરો બાકી. એટલે સાહેબ એમ બે ત્રીજી વાર કીધો હજી બેન કડક મુઠી વાળો ત્રીજો ફડાકો બોલ્યો ને એના પતિનો મગજો ડોક્ટર ને હાથ મૂકે કારણ હું ફડાકા બોલાવા પૈણે 35 વર્ષ છે કોઈ દી તુકારો રદ કર્યો કે ભાઈ હું ડોક્ટર ભાઈ ડોક્ટર ડોક્ટર હવે અરે ગાંડા ભાઈ હું નસ ગોતું છું આ તારી બાજુમાં ઊભી તાકે ઈ નઈ રગ ગોતું રગ ઓલો કે મારે પૈણે 35 વરી છે હજી રગ નથી જડી તને ઘડીકમાં જડી જાય. બસ માણાની રગ ગોતવી હોય તો એનું ભજન છે. એવા જે ઉજળા વિચાર એવો જે ભાવ એવો જે સ્નેહ એવો જે હેત આજનો જે કાર્યક્રમ એ ખરેખર આખો પ્રેમાળ કાર્યક્રમ હતો ઘરનો કાર્યક્રમ હતો. અને આવી જે લહેર છેલ્લે આ ગઝલોની એની બહુ ફરમાશ આવે તો પરિવાર પાછો તમારે જે જે તમારે જે કલું હોય તલો હું તો બે તો બીજું હું તલું તે બે જ આવશે બીજું તો કોઈ છે નહીં. હું હામો આવી લે હા આ તો હારું છું 5 જ નાળિયેર તમે પાયા હાથમાં પાયું તો તમે એમને ઊંધા માથે કરો ને